Lopez. Nyadini sarvabhuteshu shakti rupena sanskrita namastase 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 namo namah. Nyadini sarvabhuteshu vidya rupena sanskrita namastase 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 namo namah. Om shanti shanti shanti. Aku perlu bayangku berupa sulap suci kayu bisa kemana ini ha ekor ek bakar bete kayak kayu bisa kemana orang kucing lagi nani ya oke bay kayu bisa ta
पांचने पांच तापरे चेना ऊपर चोपड़ी करवानी चाहिए पांचने पांच ऊपर चोपड़ी करवानी अबे यार पांचने पांच नहीं हरो चाहिए जो बोलो तो आने से क्या भाई पांचने पांच आने पांचने पांच आए पन पांचने पांच एने पांचने पांच क्या भाई पन आने पांचने पांच क्या भाई नहीं ना सु क्या भाई एक औरे एक ता पांचना करोड़ माँ कौन जुदू पड़े चे एक औरे एक ता अपने चोपड़ी चेना ऊपर करवानी होए एक औरे एक ऊपर चोपड़ी करवानी आगे लिखे तमारे करवानु छे जे हर ए हरोड़ के भाई तमाज बगड़े बे ऊपर चोपड़ी करी तब धमानी जोवानु एक माँ जो जोवान छे एक पर करोड़ माँ जोवान आ एक माँ हरोड़ माँ बगड़े बे जुदू पड़े इतने चोपड़ी करी बगड़े बे ना हरोड़ माँ त्रबड़े त्रण जुदू पड़े छे इतने त्रबड़े त्रण ऊपर चोपड़ी करी छे अने त्रबड़े त्रण नी हरोड़ माँ कौन जुदू पड़े छे सु केवे ने चोगड़े चार इतने आपने चार ऊपर चोपड़ी करी छे चार ना हरोड़ माँ कौन जुदू पड़े पांच अड़े पांच इतने पांच अड़े पांच ऊपर चोपड़ी करी छे अने पांच ना हरोड़ माँ कौन जुदू पड़े छे एक अड़े एक એટલે આપણે એક પર એક ઉપર ચોપડી કરી છે હવે અત્યાર સુધી કેટલી વાર આપણે એક પર એક ગૂંટ્યા છે બહુ દિવસથી એક પર એક ગૂંટીએ ને એક વાર બે વાર ત્રણ વાર આપણે ચાર વાર ગૂંટેલું છે બહુ દિવસથી ગૂંટીએ આજે આપણે શું કરવાનું છે એક પર એક લખી દેવાનું છે તમને નાના મોટા જેવા આવડે ખાનાની બહાર નીકળે તો નીકળવા દેવાના આ કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે કે એક પર એક તમને વ્યવસ્થિત વળાંક પડવું આવડવું જોઈએ હે ને પછી આપણે વ્યવસ્થિત લખીએ આજે જો તમારી નોટબુકમાં ખાનું છે ને ખાના દોરેલા હોય ને એવી રીતે નોટબુકમાં પાણી દોરેલું છે બોર્ડ ઉપર ટીચરે હવે આની અંદર તમારે એક પર એક લખવાનું છે તમારે પ્રયત્ન કરવાનું છે બહાર નીકળવા દેવાનું નથી અને નોટબુકમાં એક પર એક લખી આપે ને મમ્મી તેના બાજુને ખાનું છોડી દેવાનું છે અને એની નીચે ઉપર ખાનું છોડી દેવાનું એટલે ચોખ્ખું દેખાય અને નોટમાં ગંદી કરવાની નહીં બરાબર વળાંક પાડું લખવાનું છે નંબર 1 એક અડે એક અડે એ મોટો જવાનું અને લખતો જવાનું છે એક અડે એક એક અડે એક એક અડે એક બોલવાનું અને લખવાનું ખબર પડી ને પણ એક લખે મમ્મી એના બાજુનો પાડો છોડી દેવાનું ખાનું છોડી દેવાનું પણ એક એકના નીચેનો પણ એક ખાનું છોડી દેવાનું આવી રીતે આખું પાણું ભરીને તમારે એક પર એક લખવાનું છે અને બોલવાનું એક પર એક લખતો જવાનું બોલવાનું આજે એવી પ્રેક્ટિસ કરો કે ખાનાની બહાર ન નીકળે એવી રીતના લખવાની પ્રેક્ટિસ કરો આપણે ફરી વાર લખીશું ને ત્યારે એકદમ વ્યવસ્થિત ખાનાની અંદર જ લખવું પડશે એટલે હવે પછી અત્યાર સુધી આપણે એક પર એક ગુંટતા ને આજે શું ગુંટવાનું છે એને શું કહેવાય બોલીએ છીએ ને રોજ એને શું કહેવાય બગડે બે આજે આપણે બગડે બે ગુંટવાનું છે જો પેન્સિલ અહીંયા રાખવાની અને ધીમે ધીમે મમ્મીને જે પેનથી લખેલું હોય એના ઉપર જ ગુંટવાનું બહાર જવા દેવાનું નથી તો વ્યવસ્થિત તમને વળાંક વાળું બગડે બે લખતા આવડશે જો પેન્સિલ અહીંયા મૂકવાની હાથ ઉઠાવવાનું નથી ધીમે ધીમે ગુંટવાનું અને મોડેથી બોલવાનું છે બગડે બે ઉડતા જવાનું બોલતા જવાનું બ ગડે બે આવી રીતે જાડું જાડું બનાવી દેવાનું હા બ ગડે બે આવી રીતે ઉડવાનું હવે તમારે કેટલું લેસન કરવાનું છે ઘરે આજે હવે લેસન બનતું જાય છે ને હા કોઈ પણ લેસન હસતા હસતા જ કરવાનું હા હવે જો એક પાનામાં મમ્મી સૂચના લખી આપે અને અંક લખી આપશે તમારે શું કરવાનું ચોપડી કરવાનું બીજા પાનામાં તમને એકડે એક મમ્મી લખી આપે પછી તમને જેવા આવડે એવી રીતે એકડા તમારે પાનું કરીને લખવાનું છે અને ત્રીજા પાના ઉપર મોટો બગડે બે મમ્મી કરી આપે હો
ઘૂંટવાનું છે એટલું તમારે આજે લેસનમાં લખવાનું છે હો